સિંગણપુર ખાતે કંકાવટી કોમ્પ્લેક્સ નજીક આવેલ તાની હોસ્પિટલમાં બેદરકારીના કારણે એક મહિલાનું મોત નિપજતા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે, જે બાબતે મૃતકના પરિવારના મુખેથી સાંભળીએ. જી, આપનું નામ? મારું નામ પટેલ જિલ્લા રમેશભાઈ છે. આ શું વિગત છે અત્યારે જે થયું છે તેનું? અત્યારે વિગત એમ છે કે મારો કઝિન છે જે કલ્પેશ, અને એની મિસિસની ડિલિવરી હતી આપણે તાની હોસ્પિટલમાં સિંગણપુર 4 રસ્તાની આગળ શાક માર્કેટની બાજુમાં. તો ત્યાં આગળ એ કંઈ ડિલિવરી માટે લાવેલો હતો, અને ડિલિવરી થઈ ગઈ પછી મારી પર ફોન આવ્યો કે આ રીતનું છે, સિરિયસ છે. તો હું ત્યાં ગયો તો કમસે કમ મારી પર ફોન આવ્યો પછી હું સમય અડધો કલાક પછી હું ત્યાં ગયો તો હજી એના કંઈ ધબકારા ઓછા હતા એની મિસિસના, તો બી હજી કોઈ પ્રોસેસ ચાલુ નહોતી કરી ડૉક્ટરે. અને હું ગયો પછી 15-20 મિનિટ પછી બહાર લાવ્યા એને. તો બહાર લાવ્યા તો મને એવી અવસ્થામાં લાગ્યું કે એને કોઈ હલનચલન કે કોઈ વસ્તુ એનામાં જીવ જ નહોતો, અને એને લિફ્ટની અંદર લઈ જવાની જગ્યાએ એને દાદરથી નીચે ઉતારી છે. આ કઈ હોસ્પિટલનો વાત કરો છો? આ તાની હોસ્પિટલ સિંગણપુર 4 રસ્તાથી આગળ શાક માર્કેટની બાજુમાં. એમાં કયા ડૉક્ટરે તમને રિઝલ્ટ આપ્યું? આ સગુના પટેલ. અચ્છા, ત્યારે એમને શું કીધું? ત્યારે એમણે મારી સાથે તો કંઈ એવી વાત નથી કરી ડૉક્ટરે, મારા પેલો કઝિન છે એની સાથે વાત કરેલી હતી કે ધબકારા બેઉના ઓછા છે તો એને આપણે ઓક્સિજન પર રાખવા પડશે, એની માટે મહાવીરમાં આપણે હા મહાવીરમાં મૂકવા પડશે એવી રીતે વાત કરી હતી. ત્યાર પછી તમે અહીંયા લઈ આવ્યા? હા, ત્યાર પછી મારા ભાઈ એમ કીધું કે મહાવીરમાં નથી લઈ જવું, આપણે પ્રાણનાથમાં લઈ જઈએ. તમે કોઈ પોલીસ ફરિયાદ કરી છે? હા, પોલીસ નું અત્યારે કાર્યવાહી બધી ચાલુ છે, બરાબર. પોલીસ અત્યારે લખાણ ને બધું લે છે અને અમારે પીએમ માટે મોકલવાનું છે. આની આગળ તમે શું કહેવા માંગશો? આની આગળ બસ એ જ છે કે અમારી સાથે જે થયું છે બીજા કોઈ સાથે ન થાય, એની રીતે ડૉક્ટરની સામે જે કાંઈ પગલાં લેવાના થાય એ પગલાં લેવા.